विद्यार्थी मित्रों, मारू नाम चिराग दर्जी है और हूँ महसाणामांथी जाऊँ छू। आज आप धोरण 11 ना नामाना मूल तत्वों में वाउचर विषय अभ्यास करीशुं। नाम क्या है? जिग्नेशा। गया आपने कम तो विषय का है आप उगा नाम क्या आप सदा मैं तमने से आना शौक से विद्यार्थी मित्रों आपने बड़ा धंधा की एकम में जो हिसाबों लखवा आए थे तो एना विषे माहितगार है। धंधा के एकम में आमदन नो चौकड़ राखी तेमा हिसाबों लखवा है, परंतु हिसाबों लखवा माटे जे आधार दस्तावेजी जो कोई पुराव हशे तो ये वाउचर छे। अने एटला माटे एवुं कहेवायुं छे के हिसाबों लखवा माटेनुं प्रथम पगथियुं एटले वाउचर। ने धंधा की एकम में धंधाकीय व्यवहारनो प्रकार केवो छे ए पण वाउचरना आधारे ज नक्की थाय छे। जेम के व्यवहार रोकड़ो छे, शाक पणनो छे, મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર છે, બેંકનો વ્યવહાર છે કે પછી ખર્ચનો વ્યવહાર છે, તો વ્યવહારના આ બધા જ પ્રકારો વાઉચરના આધારે નક્કી થાય છે। આમ ધંધાકીય એકમમાં જ્યારે કોઈ વ્યવહાર થાય ત્યારે બે પક્ષકારો હોય છે, અને બે પક્ષકારો વચ્ચે કયો વ્યવહાર થયો છે તેનો લેખિત અને માન્ય પુરાવો જેને આપણે વાઉચર કહીએ છીએ। અને આવા વાઉચરમાં બે પક્ષકારો હોય છે, એક વાઉચર આપનાર હોય છે અને બીજો પક્ષકાર એટલે કે વાઉચર લેનાર અથવા તો વાઉચર સ્વીકારનાર હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આ એક જ વાઉચરનો ઉપયોગ બંને પક્ષકારો દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવે છે। આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે આપણે કોઈ દુકાનદાર પાસે માલ લેવા માટે ગયા અને એના બદલામાં આપણે રોકડેથી ચૂકવણી કરી તો દુકાનદાર આપણને જે રસીદ આપશે એ આપણા માટે મળેલી રસીદ કહેવાશે, જ્યારે દુકાનદાર માટે આપેલી રસીદ કહેવાશે। એટલે વાઉચર એક જ છે, પરંતુ બંને પક્ષકારો દ્વારા એનો ઉપયોગ કરવાનો હેતુ કેવો છે અલગ અલગ। તો આ તો વાત થઈ વાઉચર વિશે અને એમાં કયા પક્ષકારો હોય એના વિશે। હવે વાત કરીએ તો હિસાબી અસર આપવાની, તો હિસાબી અસર આપવા માટે સૌપ્રથમ વાઉચર એનું પહેલું સ્ટેપ છે। પહેલા વાઉચરના આધારે નક્કી થશે ધંધાકીય વ્યવહારનો પ્રકાર કે રોકડનો છે, શાકનો છે, મિલકતનો છે કે દેવાનો। અને એકવાર ધંધાકીય વ્યવહાર નક્કી થયા પછી તેને લાગુ પડતો હિસાબી પદ્ધતિનો નિયમ, એટલે કે આને વ્યક્તિ ખાતું સ્પર્શે છે, માલ મિલકત ખાતું સ્પર્શે છે કે પછી ઉપજ કશું ખાતું પડશે, તો એ જે પણ ખાતું સ્પર્શતું હોય એના ઉધાર જમાના નિયમ અનુસાર એની ખતવણી આમનાતના ચોપડામાં કરવામાં આવે છે। તો આપણે વાઉચર વિશે જોયું, એના પક્ષકારો વિશે જોયું, અને હિસાબી પદ્ધતિ હિસાબી અસર એની કઈ રીતે થાય છે તેના વિશે પણ જોયું। ધંધાકીય એકમમાં ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય છે અને આ વ્યવહારોને અનુરૂપ કે ઘણા જુદા જુદા પ્રકારના વાઉચરો પણ તૈયાર કરવામાં આવે છે। આ વાઉચરના કેટલાક પ્રકારો પણ પડે છે, જેમ કે માલના વેચાણ અંગેનું બિલ તો એને આપણે વેચાણ બિલ અથવા ભરત બિલ કહીશું, માલના ખરીદી અંગેનું બિલ તો એને આપણે ખરીદ બિલ કહીશું। એવી જ રીતે જ્યારે એવો કોઈ પરિસ્થિતિ કોઈ સંજોગ ઊભો થાય કે વેચેલો માલ પરત આવે તો એ અંગેની નોંધ એટલે કે જમા ચીઠ્ઠી, અને જ્યારે ખરીદેલો માલ આપણે પરત કરીએ તો એ અંગે જે નોંધ કરવામાં આવે છે એને ઉધાર ચીઠ્ઠી કહે છે। એવી જ રીતે જ્યારે આપણે બેંકમાં જઈએ
બેંકમાંથી નાણા ઉપાડ્યું તો નાણા ઉપાડ્યા છે એનો લેખિત પુરાવો જે બેંક તરફથી આપણને મળે છે જેને આપણે ચેકનું પડદ્યું કહીએ છીએ અને બેંકમાં નાણા ભરવા માટે જે વાઉચરનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને પેઇંગ સ્લિપ કહીએ છીએ એવી જ રીતે જેમ હમણાં આપણે વાત કરી કે દુકાનદાર વાળો તો આપણને જ્યારે રોકડેથી નાણા મળે છે તો નાણા મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર એટલે કે આપેલી રસીદ એવી જ રીતે એનાથી વિરુદ્ધ જ્યારે રોકડથી નાણા આપણે ચૂકવતા હોઈએ તો એ વખતે દુકાનદાર આપણને જે રસીદ આપે છે તો એ આપણા માટે મળેલી રસીદ કહેવાશે અને છેલ્લે કે જ્યારે આપણે કોઈ ખર્ચો રોકડેથી કે ચેકથી ચૂકવતા હોઈએ અને તેના બદલામાં જે પુરાવો તૈયાર થાય જે બિલો તૈયાર થાય તો એ બધા જ બિલોનો સમાવેશ ખર્ચના બિલોમાં થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે વાઉચર વિશે જોયું એના પસકારો વિશે જોયું અને હિસાબની અસર કઈ રીતે કરવામાં આવે છે એ પણ જોયું અને છેલ્લે વાઉચરના જુદા જુદા પ્રકારો પણ આપણે જોયા હવે આના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તો આપ શાંતિથી અને પૂરા વાક્યમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કરશો પહેલો પ્રશ્ન છે કે હિસાબ લખવા માટેનું પ્રથમ પગથિયું કયું છે હા તમે હિસાબ લખવાનું સરસ ધંધાકીય વ્યવહાર નો પ્રકાર કેવો છે એ સાના આધારે નક્કી થાય છે ધંધાકીય વ્યવહાર નો પ્રકાર કેવો છે એ વાઉચરના આધારે સરસ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય વ્યવહારના જુદા જુદા પ્રકારો છે તો આપ કોઈ પણ ચાર પ્રકારના નામ જાણો હા બોલો જેથી સાધના વ્યવહારો પછી રોકડના વ્યવહારો મિલકતના વ્યવહારો દેવાના વ્યવહારો બેંકના વ્યવહારો ખૂબ જ સરસ વાઉચરમાં કુલ કેટલા પક્ષકારો હોય છે અને કયા કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે શેના આધાર પર કરવામાં આવે છે વાઉચરના આધારે તો કરવામાં જ આવે છે કે વાઉચર એ આપણું ફર્સ્ટ સ્ટેપ છે પણ એના પછીના બીજા સ્ટેપ કે પહેલા વાઉચર આવે પછી વાઉચરના આધારે એનો પ્રકાર નક્કી થાય કે રોકડનો છે કે સાથનો છે અને એક વખત પ્રકાર નક્કી થયા પછી એને લાગુ પડતો હિસાબી પદ્ધતિનો નિયમ કે ઉપજ સ્તરનું છે માલ મિલકતનું છે કે પછી વ્યક્તિ ખાતું છે અને એ નક્કી થયા પછી એની અસર હિસાબી ચોપડે આપવામાં આવે છે તો હવે આપણે તમે ફરીથી પ્રયાસ કરી શકશો સાચો જવાબ બોલવાનો વ્યવહારની નોંધ હિસાબી ચોપડે શેના આધારે કરવામાં આવે છે વ્યવહારની નોંધ હિસાબી ચોપડે જે તે વ્યવહારના ખાતા પરથી પછી એટલે કે વાઉચર પરથી એના ખાતા પર જવાય છે પછી ખાતા પરથી તેની અસર કયા કયા ખાતામાં થશે જેમ કે રોકડનો વ્યવહાર હોય તો રોકડમાં સાથનો હોય તો સાથમાં એ રીતે એની વાત કરશે માલના વેચાણ અંગેના બિલને શું કહે છે માલના વેચાણ અંગેના બિલને શું કહે છે માલના વેચાણ અંગેના બિલને પ્રિન્સિપલ કહે છે બીજું કોઈ પ્રયત્ન કરશે માલના વેચાણ અંગેના બિલને કે જેને વેચાણ કર્યું છે તેના માટે આપેલી સ્લીપ જેને આપેલી રસીદ પણ જેને વેચાણ જે તે વસ્તુ ખરીદી છે તેના માટે મળેલી સ્લીપ જે મળેલી રસીદ એક રીતે જોવા જઈએ તો એ વસ્તુ સાચી છે પરંતુ આપણે કોઈ ચોક્કસ નામ આપવું હોય તો ભાઈ આપણે માલનું વેચાણ કર્યું તો એનું બિલ એને કયું બિલ વેચાણ વેચાણ બિલ સરસ વેચાણ પરત આવ્યા અંગેની નોંધ શું કહે છે
વેચાણ પરત આવે અંગેની નોંધણી વેચાણ પરત નખાય છે વેચાણ પરત ના આ રીતે તમે નામ આપ્યું એ પણ લઈ શકે પરંતુ પ્રોપર ગઢ કે અને કઈ રીતે આપણે બીજી રીતે કહી શકીએ જ્યારે આપણે કોઈને માલ વેચીએ છીએ અને એ માલ વેચેલો માલ કોઈ નુકસાની માલ હોય તો આપણને એ વ્યક્તિ પરત કરે છે તો હવે એ પણ આપણા માટે બી શું થશે આપણે આવે એટલે આપણા માટે એટલી વસ્તુ જમા થશે તો એના માટે એ વેપારી આપણને જે આપણને ચીકી મૂકે તો આજે આપણે શું કહેશું જમા ચીકી સર તો આપણે ફરીથી પ્રયત્ન કરશો તો બોલવાનું વેચેલો માલ પરત આવે તેની નોંધ જમા ચીકી ખાસ છે બેંકમાં નાણા ભરવા માટે આપણે કયા વાઉચરનો ઉપયોગ કરીએ છીએ બેંકમાં નાણા ભરવા માટે આપણે પેઇંગ સ્લીપનો ઉપયોગ કરીએ છીએ સર રોકડેથી નાણા મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર દર્શાવતું વાઉચર એટલે કયું વાઉચર આપણને રોકડેથી નાણા મળ્યા છે જેમ આપણે દુકાનદારની વાત કરી હતી ધારો કે આપણે દુકાનદાર છીએ અને આપણને ગ્રાહકે પૈસા આપ્યા છે અને સામે માલ લીધો છે તો આપણે જે બિલ તૈયાર કરીએ તો આપણા માટે શું કહેવાશે આપણે ગ્રાહકને બિલ આપીએ આપેલી તો આપેલી રસીદ કહેવાશે આપેલી રસીદ સરસ આપ પૂરા વાક્યમાં બોલવાનો પ્રયત્ન કરશો પ્રશ્ન રોકડેથી નાણા મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર દર્શાવતું વાઉચર કયું છે ઉપરીથી નાણા